અરે દર્શન દાદુ નો ફોન છે, એવોર્ડ વિનર રાઇટર ડિરેક્ટર. બોલો બોલો દાદુ, કેમ છો? મજામાં? એકદમ મજામાં. તું કેમ છે ભાઈ? બોલો બોલો, શું કામ પડ્યું? હવે મારા એક રિલેટિવની છોકરી છે જે સારું એવું લખે પણ છે અને ડિરેક્શનનું કામ શીખવા માંગે છે. હું એને તારી પાસે મોકલી રહ્યો છું, તું એને તારા આસિસ્ટન્ટ તરીકે જોડી રાખી લેજે. અરે દાદા, તમે કીધું એટલે ફાઇનલ, મોકલી આપો, કશો વાંધો નહીં. ઓકે, થેન્ક યુ. અરે દાદુ, દર્શન દાદુએ કીધું એટલે કામ થઈ જ જશે. સાંભળ, હું તને એક સુંદર મજાનો સોંગ ડિરેક્ટ કરવા આપું છું, પણ એ મેલ સિંગરે ગાયું છે અને તારે હિરોઈનના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું છે. અરે હા, તારે કોઈ બોયફ્રેન્ડ કે લવમાં નથી ને? ના સર, હું પ્રેમ પ્રેમમાં માનતી નથી, મને મારું કામ જ વાળું છે. ઓકે ડન, આ સ્ક્રિપ્ટ છે, જોઈ લે. ના ના, હીરો તો મારો ડિરેક્ટર જ. હાથ સોળ્યો, દિલ તમે ના તોળ્યો રે હો, પ્રેમ તૂટે દિલ તૂટે, ઉસો ના પછી સુવી દે. હે આંખો રોવે, દિલ રોવે, તું જો મારા બેટા, અમિત અમેરિકા જઈ રહ્યો છે 4-5 દિવસમાં, તને જાણતો છે ને? મને તો ખબર જ નથી. હા તો તું એને મળી લેજે, ઠીક છે?
અરે ગાંડી બ્લોક માં તો છે જ નહીં. એ હાચા મારા પ્રેમ ને ના ભૂલાવશો, કોક ના ઘર નું ખુદવારી ના કરશો. હે હગઈ તોળાઈ નોકરી સોળાઈ, ઓમના તમે સોળાવ્યો રે હો. પ્રેમ ફૂટે દિલ તૂટે, પૂછો ના પછી શુવીતે. હે સાત સોળ્યો હાથ સોળ્યો, દિલ તમે ના તોળ્યો રે. તું મને છોડીને જાય છે તો? બટ આઈ લવ યુ યાર. તે તો કીધું તું કે તને કામ પ્રત્યે પ્રેમ છે, લવમાં બિલીવ નથી કરતી. હું પણ તને લવ કરવા નહોતી માંગતી, પણ થઈ ગયો યાર. મેં દર્શન દાદુ પાસે ફોન કર્યો હતો તારી પાસે. આઈ લવ યુ ટુ.